નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત ગણિતમાં ચેપ્ટર 5 જેનું નામ છે માહિતીનું નિયમન. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આજના સેશનમાં જે આપણે સ્વાધ્યાય 5.2 ના ત્રીજા દાખલાની ચર્ચા કરવાના છીએ. ત્રીજા દાખલાની રકમ આપણે એક રીતના આપેલી છે, નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. પાઈ ચાર્ટ એટલે કે વૃતાંશ કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો પડે. આ તમને મગજમાં કન્સેપ્ટ ક્લિયર છે કે કેન્દ્ર પાસેનો ખૂણો મેળવવો પડે, પછી આપણને પાઈ ચાર્ટ મળે. એના પછી રકમ એવું કીધું કે કોષ્ટકમાં આપેલી માહિતી લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવે છે. રંગ છે લોકોની સંખ્યા, વાદળી રંગ છે તે 18 લોકોને ગમે છે, લીલો રંગ 9 લોકોને, લાલ 6 અને પીળો 3 લોકોને. ઇન શોર્ટ કે ટોટલ લોકોની સંખ્યા આ બધાનો તમે સરવાળો કરશો તો કુલ સંખ્યા કેટલી છે? 36. 36 લોકોમાંથી વાદળી રંગ ગમે છે તેવા લોકો 18. અને આ જ પ્રશ્નમાં બહુ સિમ્પલ એવું પેપર કાઢવું હોય તો આના આ જ પ્રશ્નમાં પાઈ ચાર્ટની જગ્યાએ વાદળી રંગ ગમતો હોય તેવા લોકોની સંખ્યા કેટલી? 18. હજુ આના પ્રશ્નમાં વાદળી રંગ ગમતો હોય તેવા લોકોની ટકાવારીમાં દર્શાવો તો ટોટલ સંખ્યા કેટલી છે? 36. વાદળી રંગ ગમતો હોય એવા 18, તો 18 જે છે ટોટલ 36, એટલે કે 36 લોકો હોય ત્યારે 100%, જ્યારે 18 લોકો હોય તો તેના કેટલા ટકા થાય તે પ્રમાણે તમે ટકાવારીમાં પણ મેળવી શકો છો. પણ અહીં આપણને પાઈ ચાર્ટ ડ્રો કરવાનો કીધો છે, તો પાઈ ચાર્ટ તૈયાર કરવા માટે પહેલી વસ્તુ તો કે વૃતાંશ માટે કેન્દ્ર પાસેના ખૂણાનું માપ લેવું. દરેક કલર છે, દરેક રંગ છે, દરેકનું કેન્દ્ર પાસેનું ખૂણાનું માપ મેળવશું, કેન્દ્ર પાસેના ખૂણાનું માપ મળશે, પછી પાઈ ચાર્ટ ડ્રો કરી શકશો. તો પહેલા તો કેન્દ્ર પાસેનો ખૂણો મેળવીએ. ફર્સ્ટ વાદળી રંગની વાત કરીએ. વાદળી બરાબર, વાદળી માટે વાત કરીએ તો કેન્દ્ર પાસેના ખૂણો મેળવતો હોય તેના માટે તમને ખબર છે કેન્દ્ર પાસે નો ખૂણો બરાબર વાદળી રંગ ગમતો હોય તેવા લોકોની સંખ્યા એટલે કે 18 ના છેદમાં કુલ સંખ્યા કેટલી છે? કુલ સંખ્યા 36. એને મલ્ટીપ્લિકેશન 360, આ તમને ખબર છે. કારણ કે આખે આખું વર્તુળ તમે લેશો, વર્તુળ એટલે કે 360 અંશ થાય, તો ઉપર નીચે તમે છેદ ઉડાડશો તો ઉડે તો કે હા સાહેબ 36×10 360, 18×10 આ તો એકદમ સિમ્પલ, 18×10 એટલે 180 અંશ. વાદળી રંગનો જે રંગ છે, વાદળી રંગ જે છે તે કેન્દ્ર પાસે 180 અંશનો ખૂણો બનાવે છે. એના પછી વાત કરીએ તો લીલો રંગની વાત કરીએ. સેકન્ડ લીલો રંગ તે કેટલો ખૂણો બનાવે છે તે જ ચાલો. કેન્દ્ર પાસેનો ખૂણો, કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર લોકોની સંખ્યા, લોકોની સંખ્યા 9 ના છેદમાં કુલ સંખ્યા 36, એને મલ્ટીપ્લિકેશન 360×10 કરો, સોરી 36×10 કરો એટલે કે 360, 9×10 કરો એટલે કે 90. તો લીલા રંગ જે છે તે કેન્દ્ર પાસેનો ખૂણો જે છે તે
કેન્દ્ર પાસેનો ખૂણો કેટલા હશે 90 અંશનો હશે કેટલા હશે 90 અંશ એના પછીની વાત કરીએ તો લાલ લાલ રંગમાં કેન્દ્ર પાસેનો ખૂણો માપ ચાલો જોઈએ કેન્દ્ર પાસેના ખૂણો બરાબર કેન્દ્ર પાસેના ખૂણો માપ કેટલું થાય તો કે લોકોની સંખ્યા ના છેદમાં કુલ સંખ્યા એને મલ્ટીપ્લિકેશન 360 36 10 360 6 10 એટલે કે 60 લાલ રંગનો જે ખૂણો છે બરાબર તે કેટલો કેન્દ્ર પાસે ખૂણો બનાવશે 60 એના પછીનો લાસ્ટ વન પીળો રંગની વાત કરીએ પીળો કેન્દ્ર પાસેનો ખૂણો કેટલાનો બનાવશે ચાલો જોઈએ કેન્દ્ર પાસેનો ખૂણાનો માપ તો કેન્દ્ર પાસેના ખૂણાનો માપ તમને ખબર છે કે પહેલા શું હતું કે લોકોની સંખ્યા 3 ના છેદમાં કુલ સંખ્યા તમને આપે અથવા ન પણ આપે તો બધાનો તમે સરવાળો કરો તો તમને એટલો આઈડિયા આવી જશે કે બધાનો સરવાળો કરો એટલે કુલ સંખ્યા જ મળે તો તમને આપે અથવા ન પણ આપે તો પણ તમે દાખલો કરી શકો છો કુલ સંખ્યા 36 એને મલ્ટીપ્લિકેશન 360 36 ગુણ્યા 10 360 3 ગુણ્યા 10 30 તો કેન્દ્ર પાસેનો જે ખૂણો જે છે તે પીળામાં કેટલો હશે 30 અંશ તો હવે પાઇ ચાર્ટ તમે ડ્રો કરી શકો કારણ કે દરેકના કેન્દ્ર પાસેના ખૂણાનો માપ મળી ગયો તો કે આ સાથે મળી ગયું તો હવે તમે આનો પાઇ ચાર્ટ ડ્રો કરવો હોય તો કરી શકો તો પાઇ ચાર્ટ ડ્રો કરવા માટે તમને ખબર છે વર્તુળ આલેખમાં વર્તુળ દોરવું પડે પાઇ ચાર્ટ પરિકર અને પેન્સિલની મદદથી તમારે સરસ મજાનું વર્તુળ ડ્રો કરવાનું છે વર્તુળ ડ્રો કરી કેન્દ્ર હવે ચારે ચાર કલરને તમારે દર્શાવવો છે તો કેવી રીતે દર્શાવશો કેન્દ્ર પાસેનો ખૂણો વાદળી રંગમાં કેટલો 180 તો તમને ખબર હોય છે કે 180 નો ખૂણો કેવી રીતના બને તો સીધી લાઈન તમે ડ્રો કરો એટલે 180 થઈ જાય તો આ જે છે વર્તુળનો બે ભાગ કરો તો આ જે ખૂણો બને વિદ્યાર્થી મિત્રો તે 180 નો થાય પાડો હા થાય તમને ખબર છે કે સીધી લાઈન ડ્રો કરો એટલે કેન્દ્ર પાસેનો જે આ જે ખૂણો બનાવશે તે 180 નો જ હોય કયો રંગ છે તો કે વાદળી કેન્દ્ર પાસેનો ખૂણો કેટલો બનાવે છે 180 એના પછી લીલો રંગ તો લીલો રંગ છે તે કેટલાનો બનાવે છે 90 એટલે 90 નો ડ્રો કરતા બહુ સિમ્પલ છે આ બાજુ 90 થાય આ બાજુ 90 હવે તમારે કઈ બાજુ દર્શાવવો છે એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે તમને આ બાજુ લીલો રંગ દર્શાવવો છે કે આ બાજુ દર્શાવવો છે ડિપેન્ડ ઓન યુ તમારા ઉપર ડિપેન્ડ કરે છે લીલો રંગ કઈ બાજુ દર્શાવવો છે બંને બાજુનો ખૂણો 90 નો થાય આખ્યા નું વર્તુળ કેટલું 360 માં ઉપરનો ભાગ 180 જ થઈ 180 પ્લસ 90 એને પ્લસ 90 બરાબર એટલે નીચેનો 180 ઉપરનો 180 પ્લસ 180 360 તો 90 નો ખૂણો જે તમારે દર્શાવવો છે તમને જે અનુકૂળ આવે એ બાજુ દર્શાવો આ જે છે તે 90 નો ખૂણો છે 90 નો એટલે કે રંગ કયો લીલો આખો રંગ લીલો એના પછી લાલ લાલમાં કેન્દ્ર પાસેનો ખૂણો 60 તો 60 ડ્રો કરવા માટે તમારે આ જે છે ટોટલ 90 છે 90 માંથી 30 નો જે છે કેવો છે નાનો ખૂણો બનશે અને આ જે ખૂણો બનશે એ કેટલાનો બનશે 60 નો 60 નો એટલે કે લાલ એન્ડ લાસ્ટ તમારે ડ્રો નહીં કરવું પડે પીળો કેટલાનો છે 30 30 નો જે છે તો ઓટોમેટિક આ 30 નો ખૂણો બની ગયો હશે તમારે ડ્રો કરવું પડશે નહીં કારણ કે આ આખી આખું 90 માંથી તમે 60 નો ડ્રો કરી દે
60 નો ડ્રો કરો તો 536 નો થાય બરાબર બધાને ખબર પડે તો 30 નો જે છે તે પીળો તો આ જે છે કે આપણો પાઈ ચાર્ટ જે છે તે કમ્પ્લીટ થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો પાઈ ચાર્ટ ડ્રો કરવા માટે પહેલા તો તમારે કેન્દ્ર પાસેમાં ખૂણાનું માપ મેળવવું પડે અથવા તો તમારી પાસે ટકાવારી હોવી જોઈએ તો અને તો જ તમે પાઈ ચાર્ટ ડ્રો કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 5.2 ના ત્રીજા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત